તો દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. દ્વારકા મંદિર બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો મંદિરની આસપાસના વિસ્તારમાં ભારે પાણી ના દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મંદિરના આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામરાવલ ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે. કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદથી જામરાવલમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદથી દર વર્ષની જેમ જામરાવલ ફરી બેટમાં ફરવાયું છે. જામરાવલ ગામની મુખ્ય બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જામરાવલ ગામમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો, નદીઓ અને તળાવો જાણે કે ઉભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઠેર ઠેર બજારોમાં અને શેરીઓમાં જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. દ્વારકાના કલ્યાણપુરમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાણવડ પંથકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જળમગ્નના દ્રશ્યો સામે આવ્યા છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ભારે વરસાદથી ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. સત્સાગર ડેમ પણ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો છે. તો ભારે વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં પણ 7 ઇંચ વરસાદ, જ્યારે ભાણવડ પંથકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે કેટલાક ડેમ ઓવરફ્લો થયેલા છે, કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સિંઘણી સિંચાઈ યોજના 100% ભરાઈ ગઈ છે. મહાદેવીયા સિંચાઈ યોજના, કંડોરણા સિંચાઈ યોજના, સિંહણ નાની યોજના લગભગ સંપૂર્ણ ભરાઈ જવામાં આવી છે.